नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 भूगोल विषय में चौथो एकम भूकंप ने ज्वाड़ामुखी एनी आपणे चर्चा करी रह्या छीए। एनी अंदर भूकंप विषय, भूकंपना प्रकारों विषय, भूकंपना मोजाओ विषय आपणे चर्चा करी। हवे आजे आपणे भूकंपना कारणों विषय चर्चा करवानी छे कि भूकंप कई रीते आवे छे, कया कारणोंना लीधे भूकंप आवे छे। भूकंप आववा माटे घणा बधा कारणों जवाबदार छे। भूकंप छे एक कुदरती घटना छे, भूकंप छे ए एक कुदरती घटना छे अने केटलाक कारणोंना लीधे भूकंप आवे छे। तो कया कया एवा कारणों छे कि जेने लीधे भूकंप आवे छे? तो आ छ मुख्य कारणों छे भूकंप माटे जवाबदार कारणोंमां। पहेलुं छे स्तरभंग। हवे आपणे अगाउ चर्चा करी कि पृथ्वी छे एनी अंदर ઉપરની સપાટીથી, પૃથ્વીના પોપડાથી લઈને ભૂગર્ભ સુધી મૃદાવરણ છે, મિશ્રાવરણ છે અને ભૂગર્ભ છે, આવા ત્રણ સ્તરો છે। એમાં જે મિશ્રાવરણ છે એની અંદર જે મેગ્મા છે, લાવારસ છે, ખડકો છે, ખનિજો છે, આ બધા દ્રવ્યો છે એને ભૂસંચલન કહેવાય છે। ભૂસંચલન છે એની અંદર આ બધા જ દ્રવ્યો છે, એમાં લાવારસ છે જે ગરમ થાય છે, એ ભૂસંચલનને કારણે જે ખડક સ્તરો છે એની અંદર દબાણ અને તણાવ અનુભવાય છે, જેના કારણે આવી ઘટના બને છે। કેટલાક એ જે ખડક દ્રવ્યો છે એ પ્રસરણ પામે છે અથવા તો કેટલાક છે સંકોચાય છે અને એની અસર છે પૃથ્વીની સપાટી ઉપર આવે છે। એ સંકોચનને કારણે અથવા તો એ પ્રસરણને કારણે એ જે જગ્યા છે અંદરની, જે પૃથ્વીના પેટાળની, ભૂગર્ભની, ભૂસંચલનની, એની અંદર ફેરફાર થાય છે અને એના કારણે એ સપાટી સુધી એનું કંપન, એની ધ્રુજારી છે એ આવે છે। આવા પ્રકારના જે ભૂકંપ છે એ હિમાલય છે, આલ્પ્સની પર્વત શ્રેણીઓ છે, જે ગેડ પર્વતો છે, હિમાલયને આલ્પ્સના પર્વતો છે, એ ગેડીકરણના કારણે, ગેડ એટલે બંને બાજુ દબાણ થવાના કારણે વચ્ચેનો ભાગ છે ઉપસી આવે એને આપણે ગેડ કહીએ। હિમાલય છે એ ગેડીકરણના કારણે, હિમાલય પર્વત શ્રેણી છે એ આ પ્રકારની છે, ગેડ આકારની આ રીતની। તો આવી જે પર્વત શ્રેણીઓ છે ગેડીકરણના કારણે, ગેડ આકારની પરિવર્તો છે, એની અંદર આ પ્રકારના ભૂકંપ, સ્તરભંગ થવાના કારણે જે ભૂકંપ આવે છે એવા ભૂકંપ અનુભવાય છે। આફ્રિકાની ફાટખીણો છે એની અંદર પણ આ પ્રકારના ભૂકંપ છે એ જોવા મળે છે। આ કારણોના લીધે આફ્રિકાની જે ફાટખીણો છે એની અંદર, હિમાલયના પ્રદેશોની અંદર, પર્વતીય વિસ્તારોની અંદર, આલ્પ્સના પ્રદેશ, પર્વતીય પ્રદેશોની અંદર આ પ્રકારના ભૂકંપ છે આપણને જોવા મળે છે। બીજું કારણ છે જ્વાળામુખી પ્રસ્ફોટન, જ્વાળામુખી વિસ્ફોટના કારણે થતો ભૂકંપ એ બીજું કારણ છે। મોટાભાગના ભૂકંપ છે એ જ્વાળામુખી પ્રસ્ફોટ, પૃથ્વી ઉપર થતા મોટાભાગના ભૂકંપો છે એ જ્વાળામુખી પ્રસ્ફોટનને કારણે થાય છે। જ્વાળામુખી આપણે ખ્યાલ છે કે પૃથ્વીની અંદર જે મેગ્મા છે, લાવારસ છે, એ પૃથ્વીની ઉપરની સપાટી છે એ દબાણ કરે છે, અંદર જે લાવારસ છે એ ગરમ છે, ધગધગતો લાવારસ છે, વરાળ સ્વરૂપ છે, વરાળ સ્વરૂપે બહાર નીકળે છે, ઉપરની તરફ પ્રસરણ કરે છે, ત્યારે જે જગ્યા કોમળ હોય, પૃથ્વીની ઉપરની સપાટીનો જે ભાગ છે એ નરમ છે, એ ભાગ પરથી ધડાકા સાથે એ જ્વાળામુખી છે બહાર નીકળે છે અને એ જ્વાળામુખી જ્યારે ફાટે ત્યારે આજુબાજુના વિસ્તારની અંદર ભૂકંપ આવે, ધરતી છે એ ધ્રુજે છે, એ એટલો પ્રચંડ ધડાકો હોય છે કે એના કારણે આજુબાજુના જ્વાળામુખીની આસપાસના લગભગ 150-200 કિલોમીટર વિસ્તારમાં ભૂકંપ આવે છે। તો આ બીજું કારણ છે ભૂકંપ આવવા માટેનું, જ્વાળામુખી પ્રસ્ફોટન। જે વિસ્તારની અંદર જ્વાળામુખી વારંવાર ફાટતા હોય છે, જ્વાળામુખી સક્રિય હોય છે, જ્વાળામુખીનો પ્રદેશ હોય છે, એ વિસ્તારની અંદર અવારનવાર ભૂકંપ આવે છે। જાપાનની અંદર અવારનવાર ભૂકંપ આવે છે, આપણે ભારતની અંદર એકમાત્ર આંદામાન નિકોબાર એવું છે કે જ્યાં જ્વાળામુખી છે, એ વિસ્તારની અંદર વારંવાર ભૂકંપ આવે છે।
ત્રીજું કારણ છે ભૂસંતુલન પરિસ્થિતિ. ભૂસંતુલન પરિસ્થિતિ, પૃથ્વી છે એ આખું એનું સંતુલન છે પૃથ્વીએ જાળવી રાખ્યું છે. પૃથ્વીની સંતુલન સ્થિતિ છે એ જ્યારે ખોરવાય ત્યારે એ સંતુલન પુનઃસ્થાપવા માટે જે મેઘમાં લાવારસ છે એ સ્થળાંતર કરે ત્યારે ખડક પ્રદેશમાં ધ્રુજારી અનુભવાય છે. પૃથ્વીની જે સંતુલન છે એ આખું ખોરવાઈ જાય જ્યારે પૃથ્વીની અંદર હલનચલન થાય, સંતુલન વિખાય, ત્યારે એ સંતુલન ફરીથી સ્થાપવા માટે એ જે લાવારસ છે મેઘમાં છે એ ગતિ કરે. જે જગ્યામાં જગ્યા ખાલી થયું એ જગ્યા પૂરવા માટે લાવારસ છે ગતિ કરે, અથવા તો નવી જગ્યા કરવા માટે લાવારસ છે પૃથ્વીના પેટાળમાં જ્યારે ગતિ કરે ત્યારે એ જે ખડક પ્રદેશો છે એ કંપન અનુભવે છે, ધ્રુજારી અનુભવે છે અને એના કારણે ભૂકંપ આવે છે. હિન્દુકુશ પર્વત શ્રેણી છે એ પર્વત પ્રદેશની અંદર આ પ્રકારના ભૂકંપ છે એ જોવા મળે છે. આ ભૂકંપની અસર દૂર દૂર સુધી થાય છે. આજે હિન્દુકુશ પર્વતમાળા છે એની અંદર આવા ભૂકંપ છે એ અનુભવાય છે. જે ભૂસંતુલન પરિસ્થિતિ છે એના કારણે, સ્તરભંગ થવાના કારણે, ભૂસંતુલન છે ખોરવાવાના કારણે આવા ભૂકંપ અનુભવાય છે. આની અસર દૂર સુધી જાય છે. દાખલા તરીકે 2015ની સાલમાં જાપાનમાં ભૂકંપ આવ્યો હતો, એ ભૂકંપની અસર છે એ છેક ભારત સુધી એની અસર છે એ જોવા મળી હતી. બિહાર સુધી, ભારતના બિહાર સુધી એ અસર છે આપણને જોવા મળી હતી. ભારતનું પાડોશી નેપાળ, નેપાળની અંદર ભૂકંપ આવે તો ભારતની અંદર એની અસર જોવા મળે છે. 2015ની અંદર આ ભૂકંપ છે એ ભારતની અંદર પણ એની અસર જોવા મળી હતી. તો દૂર સુધી આ પ્રકારના ભૂકંપની અસર જાય છે. ચોથું છે પાણીની વરાળ. પાણીની વરાળ, પૃથ્વી સપાટી ઉપરનું કેટલુંક પાણી છે જમીનની અંદર ઉતરે છે. વરસાદ વરસે, પૃથ્વીની સપાટી ઉપર પાણી ભરાય, અથવા તો સમુદ્રની અંદર પાણી છે, તળાવોની અંદર, જળાશયોની અંદર પાણી છે, સપાટી ઉપરનું પાણી છે પૃથ્વીની અંદર જાય છે, જેને આપણે ભૂગર્ભ જળ કહીએ છીએ. એ પૃથ્વીની અંદર પેટાળમાં રહેલું પાણી, એ પૃથ્વીની આંતરિક ગરમીના કારણે એ પાણી છે ગરમ થાય ને એનું વરાળ સ્વરૂપ છે એ ધારણ કરે છે. એ પાણી છે પૃથ્વીના પેટાળનું પાણી વરાળ સ્વરૂપમાં પરિણમે. ત્યારે વરાળ છે ને પાણી કરતાં 1300 ગણી વધારે જગ્યા રોકે છે. વરાળ પાણી કરતાં 1300 ગણી વધારે જગ્યા રોકે છે. જે પાણી છે એ ગરમ થાય પૃથ્વીના પેટાળમાં અને એની વરાળ બને ત્યારે વરાળ છે એ પાણી કરતાં વધારે જગ્યા ગોતે, એટલે એને ભૂગર્ભની અંદર વધારે જગ્યાની જરૂરિયાત છે. તો એ અંદર, ભૂગર્ભની અંદર એ વરાળ છે એ દબાણ અનુભવશે અને એ દબાણના કારણે પૃથ્વીનો જે નબળો ભાગ છે એ ભાગમાં ભૂકંપ આવે. એ નબળા ભાગમાંથી વરાળ છે બહાર નીકળવા માટે એ પ્રયત્ન કરે. ઘણી વખત એના કારણે જ્વાળામુખી પણ ફાટે છે. પૃથ્વીની અંદર જે પાણીની વરાળ છે એના કારણે ઘણી વખત જ્વાળામુખી પણ ફાટે છે. ઘણી વખત, ઘણી જગ્યાએ આપણે ગરમ પાણીના જરા જોઈએ, તુલસી શ્યામ છે ત્યાં ગરમ પાણીના કુંડ છે, પૃથ્વીમાંથી ઓટોમેટિક ગરમ પાણી નીકળે. પછી ટુઆ ટીંબા છે ત્યાં ઓટોમેટિક ગરમ પાણી નીકળે પૃથ્વીમાંથી. તો એ શું છે? તો કે એ પૃથ્વીના પેટાળમાં રહેલ પાણી છે એની વરાળના કારણે, એ વરાળ છે ઉપર તરફ આવે ત્યારે ભેગું એના ભેગું પાણી પણ એ લઈને આવે છે. તો એના કારણે પણ પૃથ્વીનો જે નબળો ભાગ છે એ ભાગની અંદર આ વરાળના દબાણના કારણે પણ ભૂકંપ અનુભવાય છે. તો આ પાણીની વરાળથી પણ ભૂકંપ આવે છે. પાંચમું કારણ છે માનવી. માણસ પણ ભૂકંપ માટે જવાબદાર છે. માણસે કેટલીક એવી પ્રવૃત્તિઓ કરી છે કે જે ભૂકંપ માટે, જેમ કે સુરંગો અને ખાણનું ખોદકામ. માણસ છે જમીનની અંદર ટનલ બનાવે છે, સુરંગો બનાવે છે, ખોદકામ કરે છે, મોટી ઊંડી ઊંડી ખાણો બનાવે છે. આપણે અગાઉ જોયું હતું કે 8 કિલોમીટર ઊંડી ખાણ આફ્રિકાની અંદર છે, સોનાની ખાણ. તો આવી ખાણો છે એ બનાવવા માટે પણ માણસ છે એ ખોદકામ કરે છે, વિસ્ફોટ કરે છે,
એના કારણે પણ ધ્રુજારી અને ભૂકંપ આવે. અણુધડાકા, જમીનની અંદર પર્વતીય વિસ્તારમાંથી રસ્તો બનાવવા માટે અણુધડાકા કરે ત્યારે એ ધડાકાના કારણે આજુબાજુના વિસ્તારની અંદર ભૂકંપ આવે. રેલવે ટ્રેક છે, ખનિજ ખનન છે, સડકો બનાવવા માટે, જમીન સમથળ કરવા માટે માણસ છે આવી પ્રવૃત્તિ કરે છે, વિસ્ફોટ કરે છે, ધડાકા કરે છે, ટનલો બનાવે છે, એના કારણે પણ ઘણી વખત ભૂકંપ આવે છે. જ્યારે પૃથ્વીની અંદર વિસ્ફોટ, આપણે તમે જોયું હશે, સામાન્ય આપણે એક ઉદાહરણ જોઈએ તો વાવ ગાળતા હોય, કૂવો ખોદતા હોય ત્યારે એની અંદર ત્રોટા ફોડવામાં આવે, વિસ્ફોટ કરવામાં આવે. જ્યારે ત્રોટો ફૂટે ત્યારે આજુબાજુના વિસ્તારમાં ધરતી છે એ ધ્રુજે. ઘણી વખત ઘરની નજીક હોય તો ઘરમાં વાસણો છે એ પણ ગોળામાંથી નીચે પડી જાય, તો આવી ધ્રુજારી ઘણી વખત આવતી હોય છે. તો આ અણુધડાકા છે એ માણસ કરે ત્યારે પણ આજુબાજુના વિસ્તારોની અંદર ભૂકંપ આવે. અન્ય કેટલીક કુદરતી ઘટનાઓ છે, કારણો છે, જેમ કે ભૂસ્ખલન. પર્વતીય વિસ્તારોની અંદર ભૂસ્ખલન થવાના કારણે પણ ભૂકંપ આવે છે. હિમપ્રપાત, બરફની શિલાઓ છે એકાએક પડે છે, ધસી આવે છે, ત્યારે પણ આજુબાજુના વિસ્તારની અંદર ભૂકંપ આવે. મોટા કદના ખડકો છે એ ધસવાના કારણે, પથ્થરો છે, ખડકો છે, મોટા મોટા પથ્થરો છે એ ધસી આવે, પડે જમીન ઉપર એકાએક, તો ત્યારે પણ પૃથ્વી છે એ ધરતી છે આજુબાજુના વિસ્તારની અંદર ધ્રુજે છે અને ભૂકંપ આવે છે. અવકાશીય ઉલ્કાઓ પડવાથી, અવકાશની અંદરથી જે ઉલ્કાપાત થાય છે, અંતરિક્ષની અંદરથી ઉલ્કાઓ ઘણી વખત પૃથ્વી ઉપર પડે છે, જ્યારે આ ઉલ્કાઓ છે પૃથ્વી ઉપર પડે છે ત્યારે પણ જે વિસ્તારની અંદર એ પડે છે એ વિસ્તારની અંદર ભૂકંપ આવે છે, ધરતી ધ્રુજે છે અને ભૂકંપના આંચકા અનુભવાય છે. ઘણી વખત આ ઉલ્કાઓ એટલી બધી મોટી હોય છે કે ઉલ્કા પડવાના કારણે જમીનની અંદર એટલા મોટા ઊંડા ખાડાઓ થઈ જાય, ખીણો થઈ જાય, કે જે તળાવો પણ એમાંથી બની જાય છે. ઊંડા ઉલ્કા પડવાના કારણે તળાવો પણ બને છે. તો આ કેટલીક કુદરતી ઘટનાઓ છે એના કારણે પણ ભૂકંપ આવે છે. તો ભૂકંપ આવવા માટેના મુખ્ય આ છ કારણો છે: સ્તરભંગ, જ્વાળામુખી પ્રસ્ફોટન, ભૂસંતુલન પરિસ્થિતિ, પાણીની વરાળ, માનવીના પ્રવૃત્તિઓ અને અન્ય કુદરતી ઘટનાઓ. આ કારણોના લીધે ભૂકંપ છે એ આવે છે, જે અલગ અલગ પ્રકાર પણ કહી શકાય. અલગ અલગ પ્રકારે ભૂકંપ આવે છે, એને કારણોના આધારે ભૂકંપના પ્રકારો પણ કરી શકાય. આટલી બાબતો છે, આ છ છ કારણો છે એ બુકની અંદર લખવાના છે, હોમવર્કની અંદર નોંધવાના છે અને યાદ રાખવાના છે. નેક્સ્ટ લેક્ચર છે એની અંદર આપણે જ્વાળામુખી વિશે ચર્ચા કરીશું, ભૂકંપની અસરો છે એના વિશે ચર્ચા કરીશું. ઓકે, થેન્ક યુ.